જેતપુરમાં પેડલાના ખેડૂતે સંઘમાંથી બિયારણ માટે લીધેલ ગૌમાંથી ડસ્ટ અને પૂતળા નીકળતા ખેડૂત પરેશાન, બિયારણમાં ભ્રષ્ટાચાર થયો હોય પોતે છેતરાયા હોવાનું અનુમાન। જેતપુર પેડલા ગામના ખેડૂતે સંઘમાંથી વાવેતર માટે ગૌનું બિયારણ 4 કટ્ટા લીધેલ, જે ખેડૂત વાવેતર માટે ખોલતા અંદરથી ગૌમાંથી કાંકરા, કણકી અને ડસ્ટ પૂતળા જેવા મળતા ભ્રષ્ટાચાર થયો હોય ખેડૂત નારાજ થયેલ। ખેડૂતના જણાવ્યા મુજબ બીજ નિગમ દ્વારા બિયારણના ગૌ કોઈ પણ જાતની પ્રોસેસ કર્યા વગર આપી દેવાય છે। ખેડૂત હંમેશને માટે ભ્રષ્ટાચારનો ભોગ બને છે। ઘણા ખેડૂતો આ બાબતનો ભોગ બન્યા છે, પરંતુ કોઈ બોલતું નથી। સંઘમાંથી મોંઘા ભાવે લીધેલ બિયારણ ઘઉં એકદમ સાફ હોય છે, અંદર માત્ર 2% ડસ્ટ હોય અને અંદર 98% ચોખ્ખા હોય છે, જેની જગ્યાએ સંઘમાંથી બિયારણ માટે લીધેલ ઘઉંમાંથી ડસ્ટ અને કાંકરા નીકળેલ, અંદર બિયારણમાંથી કચરો નીકળતા ખેડૂતે જણાવ્યું હતું કે આ બિયારણના ઘઉં કરતા પોતાના ઘઉં સારા હતા। 500 રૂપિયામાં પોતે ઘઉં વેચી 650ની કિંમતના સંઘમાંથી ઘઉં લીધેલ અને પોતે છેતરાઈ ગયેલ હોય તેવો અનુભવ થયો। ખેડૂતના જણાવ્યા મુજબ આ ઘઉંના બિયારણનું વાવેતર કરવાથી ઘઉં ડબલ માળ થાય અને 50%નો પાક પણ ન ઉપજે અને ખેડૂતને મોટી નુકસાની જાય, ત્યારે ખેડૂતના કહેવા મુજબ ખેડૂતને હંમેશને માટે માર સહન કરવાનો વારો આવે છે। કમોસમી વરસાદ હોય, અતિવૃષ્ટિ હોય, વાવાઝોડું હોય અને આવા બિયારણ હોય, ખેડૂતને હંમેશને માટે સહન કરવાનું આવે છે। ત્યારે ખેડૂતના જણાવ્યા મુજબ આ બિયારણની સંઘ દ્વારા તાત્કાલિક તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ તેવું ખેડૂતે જણાવ્યું હતું। રિપોર્ટર ધ્રુવ મારુ, જેતપુર।